પાસે ત્યાં છે મિનિમમ 30 સર્વિસ કરાવવાની છે, કારણ કે કલર્સ બુલેટ ને બધું પતી ગયું. મિનિમા ગાડી સર્વિસ કરાવવા, અને તમે જોઈ શકો છો કે આ 4 લેન રોડ છે, અને એની બાજુમાં જોવો તમે બિલ્ડિંગો જોવો તો કાંઈ ખટે નહીં. 4 લેનની બાજુમાં જોવો સરસ મજાની બિલ્ડિંગો છે, અને જો ખટારા હાલ્યા જાય છે. અને બાજુમાં જોઈ શકો છો તમે નાળિયેરની વાડી છે, અને અહીંયા પણ બાજુમાં તમે જોઈ શકો છો કે અહીંયા સ્વામિનારાયણ મંદિર આવેલું છે. બહુ સરસ મજાનું મંદિર છે. અમે તો ક્યારે ગયા નથી, પણ જો બહારથી આવી રીતનું અમે જોઈએ છીએ. હાલ તો આપણે વિનીમાં સર્વિસ કરાવી આવી ગાડી, અને અહીંયા બાજુમાં છે પેટ્રોલ પંપ, અને સામે તમે જોઈ શકો છો અને હનુમાન હોસ્પિટલ આવેલું છે આ ચાડવા બતાવીને. તો મિત્રો તમે આવેલી બાજુ જોઈ શકો છો કે આ છે, અહીંયા છે સામે તમે જોઈ શકો છો કે આ હનુમંત હોસ્પિટલ છે, અને આ 4 લેન રોડ છે. આ 4 લેન રોડ છે, તમે ભાવિ મનીષભાઈ ઊભા છે, તો અમે ધીમે ધીમે હાલવા મળી. તો અત્યારે 4 લેન રોડ ઉપર અમે ચડી ગયા છીએ, અને કાંઈ વાહન તો અત્યારે મળતું નથી, અને ગાડી અમે સર્વિસમાં મૂકી જઈએ વાસી. અને જો અત્યારે દાળિયાના ટેમ પાણી બધું ઘણું ખરું જાય છે, પૈસા લેવા જવાનું છે, જોડેલ છે. અમે તો સ્વામિનારાયણનું મંદિર આવે એ પણ તમને બતાવીશું બહારથી કેવો નજારો છે. અને અત્યારે જો 4 લેન રોડ અત્યારે ઘણું બધું પબ્લિક વટે છે, અને રોડમાં કાંઈ ઘટે નહીં એવો રોડ છે, અને સારે બહુ બધો બિલ્ડિંગો અને હાઈફાઈ છે. અને આ બાજુ જો પેટ્રોલ પંપની બાજુમાં અહીંયાથી માર્બલ ને બધું વગેરે બધું મળે છે, અને અહીંયા છે SP પેટ્રોલ પંપ. અને જો આવી રીતના બધા વાહનો વટે છે, અને સામે જે બિલ્ડિંગ બતાવે અહીંયા સ્વામિનારાયણનું મંદિર છે, સરસ મજાનું છે. અમે ક્યારે ગયા નહીં એટલે અમને તો ના શરમ લાગે કે આપણી જવાને જવા દેતા છે કે ન જવા દે, કે મને કંઈ ખબર નથી. તો આપણે બહારથી જોઈએ કેવું છે. મિત્રો તો સ્વામિનારાયણના મંદિરે પહોંચી જશે, અને જે દાદા પહેલાં પણ હતા એને પૂછ્યું કે અમને જાવ જો, એને કીધું જાવ જાવ તો પગે લાગી જાવ. તો અહીં તમે જોઈ શકો છો કે સરસ મજાના અહીં ફૂલઝાડ જોઈ શકો છો, અને લીલું છમ જેવું બધું બગીચો છે, કાંઈ ઘટે નહીં હોય પણ સરસ મજાના અહીંયા પાણીના ફુવારા બધું વગેરે છે. સરસ મજાનું મંદિર છે, પણ તડકો પણ ફૂલે ફૂલે. જય સ્વામિનારાયણ. તો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા છે, સરસ મજાનું સ્વામિનારાયણનું મંદિર છે. હમણાં તો બહુ આનંદ છે દર્શન કરી, જો અહીંયા બેલ ટીંગાડેલા છે આવી રીતના. એમ મનીષભાઈથી અંબાઈ એમ છે નહીં, મંદિરમાં કાંઈ ઘટે જ નહીં. તમે જુઓ આ હાઈવે રોડ 4 લેન હાઈવે રોડ રોડ છે, અને આનો યુ છે. તો તમે આના ફૂલઝાડને પણ તમે જોઈ શકો છો કે કેવા સરસ મજાના ફૂલઝાડ છે, બગીચો છે, કાંઈ ઘટે નહીં. પાણી પાવાનું પણ કામ શરૂ છે. તો હાલો મિત્રો, તો આપણે એટલામાં નીચે આપણે આંટો મારીએ, અને અમારા મનીષભાઈ જો અહીંયા હલાવે છે. અમે પહેલી વાર જ આવ્યા છે, કારણ કે અમને એમ હતું કે અમારી જેવા માણસોને કદાચ ને આ મંદિરની અંદર ગડવા દે કે ન ગડવા દે, એવી અમને થોડુંક બીક લાગતી. પણ અમે એના દરવાજે જે ધ્યાન રાખે એને પૂછ્યું હતું કે અમે અંદર જઈએ, તો એને કીધું કે હા તમે અંદર જાઓ. તો અમે આજે આવ્યા છીએ પગે લાગવા. તો હાલો તો આપણે નીચે પણ આપણે દર્શન કરીએ ને બધું જોઈ. તમે જોઈ શકો છો કેવો મસ્ત વ્યૂ આવે છે, કાંઈ ખટે નહીં એવો. અને અહીંયા જોઈ શકો છો અહીંયા કેવું સરસ મજાનું કોતરકામ કર્યું છે ઝાડવાનું. આ બધા ફૂલ જ છે,
મસ્ત સરસ મજાના ફૂલ છે, બગીચો બનાવેલો છે, કાંઈ ઘટે નહીં એવો. ને સામે તમે જોઈ શકો છો કે બાળકોને રમવા માટે પણ બનાવેલું છે. એવા લીલા સમ જેવા છે ઝાડવા. હાલો મિત્રો, તો જો આ બધું છે નાના નાના છોકરાના રમવા માટેનું, બહુ સરસ મજાના છે હિસકા ને એવું છે. તો તમને બતાવું, તો જો અહીંયા નાના છોકરા હોય એને હિસકા ખાવા માટે એની પણ સુવિધા છે. જો અહીંયા સરસ મજાની હિસકા છે ને અહીંયા સડવાનું ને એવું છે બધું. તો અમારા જો મનીષભાઈ માથે સીડા છે, હવે ઉતરીએ કંઈક ન ઉતરીએ પણ મને પણ ખબર નથી. ધ્યાન રાખજો પડતા નહીં, બીજું કાંઈ નહીં. નાના છોકરાને લહેરવા માટેની પણ સરસ મજાનું છે અહીંયા, કાંઈ ઘટે જ નહીં. છોકરા માટે બેસવા માટે બતક પણ સરસ મજાના છે. તો જોવામાં બેહો, બહુ મજા આવે એવું છે. તો જો આ બતક છે મસ્ત, સ્પ્રિંગ વાળું બતક છે. હાલો ભાઈ, ચાલો. તો હાલો મિત્રો, તો જો અમે બધા આટા મારી લીધા ગાર્ડનમાં અને જો અહીંયા સાફ સફાઈ કરવાનું કામ શરૂ છે, પાણી ને એવું બધું પાય છે ઝાડવા. તો આ હતા એક નાનો મોટો વિડીયો. ગમે તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. જય માતાજી, મળીએ પછી.